નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો જે કે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેનું આપણે ગાલા સ્વાધ્ય પોતી સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું તો ડી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના બે કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા તો બી બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ત્રણ સહકારી યોજનાનો જનક કોણ હતો તો સી લોર્ડ વેલેસલી ચાર ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર તો બી ડેલહાઉસીડ રાઇફલના કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી તો એ ગાય ડુક્કર છ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી તો ડી ભારતીય સૈનિકોએ સાત ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય તો ડી ચરબીવાળા કારતુસો આઠ અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઈફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું તો એ એનીફલ્ડ નવ સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનીફંડ રાઈફલના કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો તો બી બંગાળના દસ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના ના રોજ બંગાળની કઈ છાવણીના વાપરવાનો ઇનકાર કર્યો હતો એ સિરહાનપુરની ઈસવીસન સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા તો એ મંગલ પાંડે બાર ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી તો ડી દસ મે અઢારસો સત્તાવનના ના રોજ કયા સ્થળે સ્થળ ને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું તો બી દિલ્હીને પંદર ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતમાં શહેર તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું તો એ બહાદુર શાહ બીજાને સોળ લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું તો ડી બેગમ હઝરત મહાલે સત્તર કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોને લીધું હતું તો એ નાના સાહેબ પેશવાએ અઢાર ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ડી ગરબડ મુખીએ ઓગણીસ નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે તો એ કાનપુર નાના સાહેબ લખનૌ બેગમ હઝરત જગદીશપુર કુંવરસિંહ વીસ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે તો ડી આપેલ પૈકી તમામ એકવીસ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું તો એ બ્રિટિશ પાર્લામેન્ટ ભારતનું શાસન સંભાળી લીધું બાવીસ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું તો ડી સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો અઢારસો સત્તાવનના સંગ્રામને કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે તો બી વિનાયક દામોદર સાવરકર પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક અંગ્રેજોએ ખાલી જગ્યા વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું તો જવાબ આવશે મૈસૂર બે લોડ ડેલહાઉસી ડેલહાઉસીએ ખાલી જગ્યા પેશવાનું પેન્શન બંધ કર્યું હતું તો નાના સાહેબ ત્રણ અંગ્રેજ શાસનમાં ખાલી જગ્યા અત્યંત ખર્ચાળ હતું તો ન્યાયતંત્ર અંગ્રેજોને અન્યાયી ખાલી જગ્યા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો તો જકાત નીતિને પાંચ ખ્રિસ્તી ખાલી જગ્યાએ ભારતમાં હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મી બનાવ બનાવવા પ્રયત્નો કર્યા હતા તો પાદરીએ છ ખાલી જગ્યા કારતુસ એ અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું તો ચરબીવાળા સાત ઓગ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની ખાલી જગ્યાની છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો હતો તો બરાકપુર આઠ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો તો મંગલ પાંડે નવ ભારતીય સૈનિકોએ અગિયાર મે અઢારસો સત્તાવનના ના રોજ મેરઠથી ખાલી જગ્યા કૂચ કરી તો દિલ્હી દસ લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું છે લીધું હતું તો બેગમ હઝરત અગિયાર ઝાંસીની રાણી ખાલી જગ્યાએ અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું હતું તો લક્ષ્મીબાઈ બરેલીના મુખ્ય નેતા ખાલી જગ્યા હતા તો બહાદુર ખાન તેર કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યા અને તેમના પ્રધાન ખાલી જગ્યાએ લીધું હતું તો નાના સાહેબ અને તાતિયા ટોપે ચૌદ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આણંદના ખાલી જગ્યાએ લીધું હતું તો ગડબડ દાસ મુખી પંદર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ ખાલી જગ્યાએ સંભાળી લીધું તો પાર્લામેન્ટ સોળ અંગ્રેજ સરકારે ભાગલો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી ખાલી જગ્યા એકતા તોડવાનું નીતિ અમલમાં મૂકી તો હિન્દુ મુસ્લિમ સત્તર અંગ્રેજો અઢારસો સત્તાવનના સંગ્રામને માત્ર ખાલી જગ્યા વિદ્રોહ કહે છે તો સૈનિક અઢાર કેટલાક ભારતીયો ખાલી જગ્યા માને છે તો જન સત્તાવનના સંગ્રામને ખાલી જગ્યાની ઉપમા આપી છે તો સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક ઈસવીસન સત્તરસો સત્તાવનના ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી દીધું હતું તો ખોટું બે ઈસવીસન સત્તરસો સત્તરના મેરઠના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી તો ખોટું ત્રણ વેલેસ્લીએ સહકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજી શાસન નીચે લાવી દીધા તો ખરું ચાર ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા તો ખરું પાંચ અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા તો ખરું છ અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો નોકરિયાત વર્ગ બરબાદ થઈ ગયો ખોટું સાત અંગ્રેજો ભારતીયો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર કરતા હતા ખોટું આઠ અંગ્રેજો એ મંદિરો અને ગુરુ તારાઓની મિલકતો પર કર નાખ્યો હતો ખોટું નવ કોઈ પણ ભારતીય સૈનિકોએ સુબેદાર થી વધારે ઊંચો હોદ્દો આપવામાં નહોતો આવતો ખરું દસ ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે ડુક્કરનું માસ મુસ્લિમો માટે વર્યું છે ખરું અગિયાર ઈસવીસન અઢારસો સત્તાવન સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં કાનપુરનો સમાવેશ થતો ન લડીને ઈસવીસન અઢારસો ના સંગ્રામ ને નિષ્ફળ બનાવ્યો હતો ખરું ચૌદ ઈસવીસન અઢારસો સત્તાવન સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો ખોટું પંદર ઇતિહાસકાર ડોક્ટર સેને ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી હતી તો ખરું પ્રશ્ન ચાર જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો વિભાગ અ એક ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન તો જવાબ આવશે ચાર બરાકપુરની લશ્કરી છાવણી બે દસ મે અઢારસો સત્તાવન તો જવાબ આવશે ત્રણ મેરની લશ્કરી છાવણી ત્રણ ઈસવીસન તો ના આવશે બે ભારતનો શહેનશાહ બીજો તફાવત વિભાગ અ એક ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ તો જવાબ આવશે ત્રણ મંગલ પાંડે બે સંગ્રામના નેતા તો આવશે બેગમ હઝરત મહાલ ત્રણ બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા તો જવાબ આવશે કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા તો જવાબ આવશે બે નાના સાહેબ પેશવા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કોણે કર્યો ઉત્તર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાના સાહેબ પેશવા તાત્યા ટોપે મંગલ પાંડે કુંવરસિંહ બેગમ હસરત મહાલ વગેરે કર્યા હતા બે અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી ઉત્તર અંગ્રેજોએ મૈસૂરના ટીપુ સુલતાનને ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તેમજ અવધના નવાબ હેદરબાદના નિઝામ મુગલ બાદશાહ બંગાળના નવાબ અને મરાઠાઓને એક એક પછી હરાવીને ઈસવીસન સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી ત્રણ કોણે કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધી ઉત્તર ગવર્નર જનરલ લોર્ડ સહકારી યોજના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધી ચાર કોણે કઈ નીતિ દ્વારા કયા કયા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્ય ભેળવી દીધી ઉત્તર લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા સતારા જેતપુર ઝાંસી સબલપુર નાગપુર વગેરે રાજ્યોનો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા પાંચ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું ઉત્તર અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું છ અંગ્રેજ અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો ઉત્તર અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારત ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો સાત ઈસવીસન અઢારસો પચાસમાં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો ઉત્તર ઈસવીસન અઢારસો પચાસમાં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો છે કે જે હિન્દુ કે મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો આઠ ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી ઉત્તર ભારતીયો ગંદા રોગિષ્ટ અને નિમ્નકોટીના છે તેમજ ગોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કર કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા નવ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકના પગાર ભથ્થા માટે સગવડો કેવા હતાના હતા દસ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા ઉત્તર અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા અગિયાર અંગ્રેજ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કઈ બાહેંદરી આપવી પડતી હતી ઉત્તર અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બાહેંદરી આપવી પડતી હતી બાર ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું ઉત્તર લશ્કરના સૈનિક માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી દાખલ કરાયેલ એની કારતુસો એ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું તેર જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાઈ હતી ઉત્તર જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય ચરબીનો ઉપયોગ થાય છે ચૌદ ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રથમ શહીદ કોણ હતો ઉત્તર ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વતંત્રતા સંગ્રામ પ્રથમ શહીદ મંગલ પાંડે હતો ભારતીય સૈનિકોએ કોને ભારતમાં શહેનશાહ તરીકે જાહેર કર્યા ઉત્તર ભારતીય સૈનિકોએ બાદશાહ બહાદુર બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા સોળ ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા ઉત્તર ગુજરાતમાં ઈસવીસન સંગ્રામ સાથે અમદાવાદ પાટણ આણંદ દ્વારકા ઓખા વિજયપુર ખેરાળુ સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાની પાદવડા વિસ્તાર જોડાયેલો હતો સત્તર લખનૌમાં ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું ઉત્તર લખનૌમાં ઈસવીસન સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત હાલે લીધું હતું અઢાર ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી ઉત્તર ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે ઉત્તર ઈસવીસન ના સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો પરસ્પરનો ભેદભાવ ભાવી જૈન જૈનો અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદાસો ખેડૂતો કારીગરો આદિવાસીઓ સ્ત્રીઓ નેતા ગ્રામજનો વગેરે પ્રજાના મોટા સમુદાયે ભાગ લીધો આ આ હેતુ ભારતને અંગ્રેજની સત્તામાંથી સ્વતંત્ર બનાવવાનો હતો સત્તાવન નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય બે ભારતીય સૈનિકોએ એની ફળ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો ઉત્તર એનીફોલ્ડ રાઇફલમાં વપરાતી કારતુસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી ઈસવીસન સત્તાવનમાં બંગાળના સૈનિકોમાં આવી વાત ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું માંસ તેમણે માટે જઈ છે મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે આથી કોમ કોમેના સૈનિકોએ ધર્મ થવાના ભયથી એલિફન્ટ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો ત્રણ મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો ઉત્તર ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની બરાકપુરની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો આથી અંગ્રેજ અધિકારીઓએ આખી પલટનને છાવણી છોડી જવા હુકમ કર્યો એ સમયે મંગલ પાંડે નામનો સૈનિક અંગ્રેજ અધિકારી મેજર હુસેનની સામે દોડી આવ્યો મેઝર હુસન મંગલ પાંડેની ધરપકડ કરવા હુકમ કર્યો મંગલ પાંડેએ ગોળી મારીને હુસેનની હત્યા કરી એ પછી તેને લેફ્ટનન્ટ બંધની પણ ગોળી મારીને હત્યા કરી તેથી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને તેને આઠ એપ્રિલ અઢારસો ના રોજ ફાંસી આપવામાં આવી આ મંગલ પાંડે ઈસવીસન અઢારસો ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ઈસવીસન આર્થિક કારણો ઉત્તર ઈસવીસન અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે હતા એક અંગ્રેજ સરકારે ભારતમાં ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું પોતાના દેશને જરૂર એવા કપાસ ગળી રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાય ત્રણ અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલી નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા જમીનદારો જમીન વિહોણા બન્યા ચાર અંગ્રેજોની ભેદભાવ ભરી જકાત ગૃહ ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા પાંચ અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરની જાહો જલાલી ઓછી કરી દીધી છ ઈસવીસન અઢારસો એકથી ઈસવીસન અઢારસો સત્તાવન સુધીમાં ભારતના નાના મોટા અનેક દુકાળો પડ્યા અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાના કારણો અથવા ઈસવીસન અઢારસો નો સ્વાતંત્ર્ય સંગ્રામ કયા કારણોથી નિષ્ફળ ગયો ઉત્તર ઈસવીસન અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ સર્વોચ્ચ અને અસામાન્ય નેતા ન હતો રાજાઓ અને જામીનદારો કોઈનો હુકુમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સમગ્ર જુદા જુદા સ્થળોએ જુદા જુદા થયો હતું ત્રણ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો ઈસવીસન અઢારસો સત્તાવનના ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ બળવો માને છે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે પરંતુ કેટલાક ઇતિહાસકારો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામને જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે ઇતિહાસકાર ડોક્ટર સેન સંગ્રામને સ્વાતંત્ર સ્વતંત્રતાના સંગ્રામની ઉપમા આપે છે ઇંગ્લેન્ડના રાજપુરુષ પુરુષ ડિઝલાયલી સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતા કરતા સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક કારણ કે સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો પ્રશ્ન આઠ ટૂંક નોંધ લખો એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો ઉત્તર એક ખ્રિસ્તી પાદરીઓએ પ્રયત્નો કર્યા ઈસવીસન અઢારસો પચાસમાં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઈરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા કે જો કોઈ હિન્દુ અને મુસલમાન ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતુક સંપત્તિમાં હિસ્સો મળી શકે તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો આથી અંગ્રેજ સરકારે હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે બની બે અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા રોગિસ્ટ અને નિમ્ન કોટીના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નથી અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતમાં લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ રોષ અને જાગ્યા હતા બે ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણો ઉત્તર એક અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી હિન્દી સૈનિકોએ પગાર ભથ્થા સગવડો ઘણા ઓછા મળતા હતા બે લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં ત્રણ અંગ્રેજ અફ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેઓ હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા ચાર ભારતીય સૈનિકોએ પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવા ફરમાવવામાં આવ્યો હતો પાંચ ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાહેદારી આપવી પડતી હતી ઉપયુક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકમાં અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયો હતો થેન્ક યુ બાળ મિત્રો